आगळ વાત કરીએ સમાચારોમાં વડોદરામાં તાંદલજામાં સરકારી જમીન પચાવી પડ્યાનો ત્રીજો કિસ્સો સામે આવ્યો છે। 73 કરોડની સરકારી જમીન ભૂમાફિયાઓના નામે ચડાવી દેવામાં આવી છે। ફરી એકવાર સિટી સર્વે કચેરીની સામે આવી ઘોર બેદરકારી। વર્ષ 2011 માં જમીનની શ્રી સરકાર કરી નોંધ પાડવામાં આવી હતી। ત્યારબાદ ફરી એકવાર આવો કિસ્સો સામે આવ્યો। તપાસ દરમિયાન વર્ષ 1997 માં બિનખેતીના હુકમના આધારે ખાનગી વ્યક્તિનું નામ દાખલ થયું હોવાનું પણ સામે આવ્યું। બિનખેતીના બોગસ હુકમના આધારે 45,000 ચોરસ મીટર ઉપરાંતની સરકારી જમીન ખાનગી વ્યક્તિઓના નામે દાખલ થઈ હતી। સિટી સર્વેમાં પડેલી તમામ નોંધો સામે કલેક્ટરે મનાઈ હુકમ આપી નોંધોને રિવિઝનમાં લેવા હુકમ પણ કર્યો હતો। તાંદલજાની રૂપિયા 73 કરોડની સરકારી જમીન પર ગેરકાયદેસર કબજા મુદ્દે તપાસ તેજ બની છે। હવે આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। જિલ્લા કલેક્ટર દ્વારા ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાવી તપાસ શરૂ કરી છે। તાંદલજાની સરકારી જમીન પર ગેરકાયદેસર કબજા મામલે જિલ્લા કલેક્ટર કચેરીની જુદી જુદી ટીમો દ્વારા હાલ તો તપાસ શરૂ કરવામાં આવી। તાંદલજાની વિવિધ સર્વે નંબરની જગ્યાઓ પર સ્થળ નિરીક્ષણ અને પંચનામાની કાર્યવાહી માટે જિલ્લા કલેક્ટરની ટીમ પણ પહોંચી છે। સંવાદદાતા રવિ અગ્રવાલ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। રવિ, તાંદલજામાં સરકારી જમીન પચાવી પાડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, શું છે આખો મામલો? बिल्कुल धरा, बात करवामां आवे तो वडोदराना तांदलजामां सरकारी जमीन पचावी पाडवानो त्रीजो किस्सो प्रकाशमां आव्यो छे, जेमां फरी एक वखत सिटी सर्वे कचेरीनुं धुप्पल खुल्लुं पड्युं छे। तांदलजा विस्तारनी 73 करोडनी सरकारी जमीन भूमाफियाओना नामे पण चढाई देवाई। वर्ष 2011 थी जमीन श्री सरकार करी नोंध पाडवामां आवी हती, तेम छतां पण तपास दरमियान वर्ष 1997 बिनखेतीना हुकमना आधारे खानगी व्यक्तिनुं नाम दाखल थयुं बहार आव्युं हतुं, जेना आधारे બિનખેતીના બોગસ હુકમના આધારે 45,000 ચોરસ મીટર ઉપરાંતની સરકારી જમીન ખાનગી વ્યક્તિઓના નામે થઈ હતી દાખલ। સિટી સર્વેમાં પડેલી તમામ નોંધો સામે કલેક્ટરે મનાઈ હુકમ આપી નોંધોને રિવિઝનમાં લેવા માટેનો હુકમ કર્યો છે। સાથે જ કલેક્ટર દ્વારા સમગ્ર મામલાને લઈને ઉચ્ચ અધિકારીઓની એક તપાસ કમિટીની ટીમ બનાવી છે, જેઓને સરકારી જમીન પર ગેરકાયદેસર કબજા મામલે જગ્યા પર જઈને તેમને તપાસ કરી અને સમગ્ર મામલામાં હવે જગ્યા ઉપર જઈને સ્થળ નિરીક્ષણ અને પંચનામાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। આમ કહી શકાય કે એક બાદ એક વડોદરામાં સરકારી જમીન ભૂમાફિયાઓ અધિકારીઓની મિલીભગતથી પચાવી પડી રહ્યા હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે। તેના બાબતે ચોક્કસથી રાજ્ય સરકારે પણ આ બાબતે ગંભીર નોંધ લઈને તમામ સરકારી જમીનોનો ફરી વખત સર્વે કરાવવો જોઈએ કે તે ખરેખર ભૂમાફિયાઓએ પચાવી પાડી છે કે પછી અત્યારે જમીન પર કોઈ ગેરકાયદેસર બાંધકામ થયું છે કે જમીન ખુલ્લી છે તે બાબતે વિગતવાર તપાસ થવી જરૂરી હવે બની છે। જી ધરા, બિલકુલથી રવિ, આભાર આપનો।